દાહોદ શહેર નજીક આવેલા દેલસર ગામમાં રાઈસ મિલ ધરાવતા ઉદ્યોગપતિ પર મિલમાં જ 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતા ઉદ્યોગપતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા. સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. દાહોદ શહેર નજીક દેલસર ગામે રાઈસ મિલના માલિક પ્રસન્ન ચંદ્ર જૈન પર બાઇક પર આવેલા એક ઇસમ દ્વારા 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગપતિને પેટમાં એક ગોળી વાગી હતી, તેમજ અન્ય 2 ગોળીઓ પગના ભાગે વાગતા તેઓ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત ઉદ્યોગપતિને સારવાર અર્થે દાહોદના ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જો કે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને તાત્કાલિક વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. દેસર ગામે અરિહંત નામક રાઈસ મિલ ધરાવતા ઉદ્યોગપતિ પર ફાયરિંગ કરનાર ઈસમ ફાયરિંગ કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જો કે ફાયરિંગની આ સમગ્ર ઘટના મિલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઉદ્યોગપતિની મિલમાં કામ કરતા ઈસમોના જણાવ્યા અનુસાર ફાયરિંગ કરનાર ઈસમ મિલમાં આવન જાવન કરતો હતો અને તેનું નામ ભૂપેન્દ્ર દલાલ હોવાનું જણાવ્યું હતું. જો કે પોલીસે આજ ઈસમે ફાયરિંગ કર્યું છે કે કેમ તે વિશે હાલ કોઈ સ્પષ્ટતા કરી નથી, કારણ કે સીસીટીવીમાં જે ઈસમ જોવાય છે તેના મોઢા પર રૂમાલ ઢાંકેલો છે. જો કે મિલમાં કામ કરનારા લોકોના કહેવા પ્રમાણે આજ ઈસમે ફાયરિંગ કર્યું છે. અજાણો માણસ અંદર ઘૂસકે, અમે અંદર ઓફિસમાં બેઠા હતા તો શેઠ અંદર સેમ્પલ લેવા સેમ્પલ મંગાવ્યો પછી લાકડા પર બેઠા ત્યાં આવીને અજાણ્યા ઈસમાને શેઠ કો વાત કરી, પછી લીવર પર ઠામે ટેકા દીધી. અમે ત્રણ જણ જોડે એક છોડાવાઈ ગયો, હું બહાર બોલાને ગયા તો ઉસકો જે હવાઈ ગયો એને હામે લીવર પર હામે ટકવી, તો અમે 3 જણ ભાગ્યા. બસ સવારના 10:30 વાગે જયારે ઉદ્યોગપતિ મિલ પર આવ્યા હતા તે સમયે બાઇક પર આવેલા ઈસમ દ્વારા ફાયરિંગ કરવામાં આવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને ઘટના સ્થળે દાહોદ LCB SOG તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ફરાર આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. આજ રોજ સવારના સમયે 9:30 થી 10 ની વચ્ચે અહીંયા દાહોદ GIDC ખાતે જે અરિહંત રાઈસ મિલ છે એના માલિક શ્રી જૈન છે એમના ઉપર 4 રાઉન્ડ ફાયર થયાની હકીકત જાણવા મળતા દાહોદ રૂરલ PSI અને ટાઉન PI બંને સ્થળ પર તેમજ હોસ્પિટલ પર જઈ અને શું બનાવ છે એ વિશે માહિતગાર થયેલ છે. ફાયરિંગ થયેલ છે, 7.6 mm જે કાર્ટરી છે એ પણ અહીંયા ક્રાઇમ સીન પર પોલીસ કબજે કરવાની કાર્યવાહી કરી રહેલ છે. ઈજાગ્રસ્ત છે એમને નજીકની રેન્જથી ગોળી વાગેલ હોવાથી વડોદરા ખાતે રેફર કરેલ છે. અત્યારે પોલીસની પ્રાયોરિટી એ છે કે એમને તાત્કાલિક ધોરણે સારવાર મળે અને એ સારવાર પૂરી થયા પછી ફરિયાદ લેવાની કાર્યવાહી, એમનું DD લેવાની કાર્યવાહી થશે. તેમજ આ બનાવનું જે કારણ, જે મોટિવ છે એ અંગત વેપારીક હરીફાઈ હોવાની પણ એક વાત પોલીસને ધ્યાને આવેલી છે, તો એ દિશામાં અમારી SOG ની ટીમ તપાસ કરી રહી છે. મયુર રાઠોડ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દાહોદ.